नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित, प्रकरण नंबर 14 आंकड़ाशास्त्रना भाग बीजा में आपणे आगळ वधीए। आज आपणे मध्यवर्ती स्थितिमान विषे वात करवानी छे। तो मध्यवर्ती स्थितिमानना मुख्य त्रण माप छे, मध्यक, मध्यस्थ अने बहुलक। हवे मध्यक जे आपणे अगाउ भणी चूक्या छे, जेने सरेराश नामथी पण ओळखवामां आवे छे, अने मध्यकने आपणे एक्स बार वडे दर्शावीए छीए। मध्यक एटले के सरेराश कोने कहेवाय? तो के बधा ज अवलोकनोनी किंमतना सरवाळाने अवलोकनोनी कुल संख्या वडे भागता जे पण किंमत मळे तेने माहितीनो मध्यक कहेवाय, अथवा तो अवलोकनोनो मध्यक कहेवाय, अने ने संकेतमां एक्स बार वडे दर्शावाय। सूत्र जोईए तो एक्स बार बराबर सिग्मा एक्स आई अपॉन एन, अथवा तो सिग्मा एक्स आई अपॉन सिग्मा एफ आई। सिग्मा आ सिग्मा छे छे ए सरवाळानो निर्देश करे छे। शेनो निर्देश करे छे? सरवाळानो, जे ग्रीक मूळाक्षर छे। ओके, तो सिग्मा एक्स आई एटले अवलोकनोनो सरवाळो, अने सिग्मा एटले सरवाळो दर्शावे, अने सिग्मा एफ आई एटले के अवलोकनोनो सरवाळो अथवा तो अवलोकनोनी संख्या। जो आपणी पासे अवर्गीकृत माहिती હોય અને એનો મધ્યક શોધવો હોય તો તેનું સૂત્ર થશે એક્સ બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ અપોન સિગ્મા એફ આઈ। એ તો એના માટે એક્સ આઈ એફ આઈ અને એફ આઈ એક્સ આઈ આવી રીતે કોષ્ટક બનશે, જેમાંથી આ બંને વસ્તુ આપણને આપેલી હશે અને આ વસ્તુ આપણે શોધવાની હશે। પરંતુ એનું સૂત્ર છે એક્સ બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ છેદમાં સિગ્મા એફ આઈ। તો એના દાખલાઓ આપ મધ્યક વિશેની નોંધ સમજી, હવે આપણે મધ્યસ્થ વિશેની નોંધ સમજીએ। મધ્યસ્થ, કોઈ પણ માહિતીનો મધ્યસ્થ તમારે શોધવો હોય તો સૌથી પહેલાં માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે, અને ગોઠવ્યા બાદ આપણે સંખ્યા ગણવાની કે અવલોકનોની સંખ્યા કેટલી છે। જો અવલોકનોની સંખ્યા યુગ્મ હોય એટલે કે એકી હોય, જેમ કે 3, 5, 6, 11, 8, તો કેટલી સંખ્યાઓ થઈ? 1, 2, 3, 4 અને 5, પાંચ સંખ્યાઓ છે, માટે આ પાંચ પોતે અયુગ્મ છે એટલે કે એકી છે। તો જ્યારે આવી રીતે અવલોકનોની સંખ્યા અયુગ્મ અથવા તો એકી હોય ત્યારે તેનું મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર છે એમ બરાબર એન પ્લસ વન અપોન ટુમું અવલોકન। અને જો અવલોકનોની સંખ્યા યુગ્મ એટલે કે બેકી હોય, એટલે કે આપણા અવલોકનો આવા હોય 3, 5, 6, 8, 11 અને 13, તો જુઓ 1, 2, 3, 4, 5, 6 અવલોકનોની સંખ્યા કેટલી થઈ? 6। તો 6 એક એવી સંખ્યા છે, બેકી સંખ્યા છે, એટલે કે અવલોકનોની સંખ્યા બેકી હોય તો તેના મધ્યસ્થ માટેનું સૂત્ર થશે એમ બરાબર એન અપોન ટુમું અવલોકન વત્તા એન અપોન ટુ પ્લસ વનનું અવલોકન ભાગ્યા 2। અહીંયા એક કન્સેપ્ટ ખાસ ધ્યાન રાખજો, અમુક વિદ્યાર્થીઓ શું સમજે છે કે એકી સંખ્યા એટલે 3, 5, 6, 8, 11, તો આમાં આ એકી સંખ્યા, આ એકી સંખ્યા અને આ એકી સંખ્યા, એવી રીતે અવલોકનોનું મૂલ્ય એકી છે કે બેકી તે નથી જોવાનું। અવલોકનોની સંખ્યા એટલે કે 1, 2, 3, 4, 5, પાંચ અવલોકનો છે, તે સંખ્યા એકી છે, આનું મૂલ્ય એકી છે કે નહીં એના સાથે આપણે કોઈ લેવા દેવા નથી। આપણે અવલોકનોની સંખ્યા યુગ્મ છે કે અયુગ્મ છે તેના ઉપરથી આપણે આ બંનેમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરવો પડે। ઓકે, દાખલો જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે। હવે વાત છે બહુલકની, મધ્યસ્થને શેના વડે દર્શાવાય? એમ વડે દર્શાવાય છે। ઓકે, હા, તો બહુલકની વાત કરીએ તો બહુલક અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને માહિતીનો બહુલક કહે છે, જેને ઝેડ વડે દર્શાવવામાં આવે છે। જો કોઈ માહિતીને એક જ બહુલક હોય તો તે માહિતીને એક બહુલકીય માહિતી કહે છે। કેવી માહિતી કહે છે? એક બહુલકીય માહિતી। ઓકે, જો કોઈ માહિતીને બે બહુલક હોય તો તેવી માહિતીને દ્વિબહુલકીય માહિતી કહે છે। કેવી માહિતી કહે છે? દ્વિબહુલકીય માહિતી। પરંતુ જો કોઈ માહિતીમાં બે કે તેથી વધુ અવલોકનો સૌથી વધારે વખત પુનરાવર્તન પામતા હોય તો તેવી માહિતીને બહુબહુલકીય માહિતી કહે છે, એટલે કે એના બહુલક
ત્રણ કે ત્રણથી વધારે હોય તો તેવી માહિતીને બહુબહુલક્ય માહિતી કહે છે. અને જો કોઈ માહિતીમાં એક પણ અવલોકન પુનરાવર્તન ન પામે, એટલે જો 3, 5, 7, 3, 6 આમાં 3 2 વખત આવ્યા તો બહુલક કહેવાશે 3. પરંતુ તમને આવી રકમ આપી હોય કે 3, 5, 6 અને 7 આનો બહુલક, તો જુઓ બધા અવલોકન એક જ વખત છે માટે બહુલક મળી શકે નહીં, અથવા તો આપેલી માહિતીને બહુલક નથી તેમ કહેવાય. ઓકે. અને કોઈ માહિતીમાં 3, 5, 7, 3, 6, 5, 11 તો જુઓ અહીંયા 3 અને 3 2 વખત છે, 5 અને 5 પણ 2 વખત છે, તો આ માહિતીના બહુલક 3 અને 5 બંને એના બહુલક છે તેમ કહેવાય. બીજું ઉદાહરણ જોઈએ. અહીંયાની માહિતીમાં જુઓ 3 2 વખત 5 પણ 2 વખત, પરંતુ 7, 1, 2 અને 3 વખત. તો સૌથી વધુ વખત 7 છે માટે આનો બહુલક માત્ર ને માત્ર 7 જ કહેવાય. એવું નહીં કહેવાનું કે આ બંને 2 2 વખત છે તેમનું કંઈ નહીં. નહીં, સૌથી વધારે વખત જે મૂલ્ય આવે તે જ આપણું બહુલક થઈ જશે, માટે આનો બહુલક માત્ર ને માત્ર કયો કહેવાશે? 7 કહેવાશે. ઓકે. તો આશા રાખું કે તમને બહુલકનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. બસ, તો હવે દાખલાઓ તરફ આગળ વધીએ. પહેલો દાખલો છે ઉદાહરણ નંબર 10, કે 5 વ્યક્તિઓને પૂછવામાં આવ્યું કે તેમના સમાજમાં સામાજિક કાર્ય કરવા માટે 1 અઠવાડિયામાં તેઓ કેટલો સમય ફાળવશે, અથવા તો કેટલો સમય ફાળવ્યો હતો. તો તેમણે કહ્યું કે 10 કલાક, 7 કલાક, 13 કલાક, 20 કલાક અને 15 કલાક. તો 1 અઠવાડિયામાં તેમના દ્વારા સામાજિક કાર્યમાં ફાળવેલો સમય જે છે તેનો આપણે મધ્યક શોધવો છે. તો મધ્યકનું સૂત્ર x̅ σxi/σfi. σxi એટલે આ કલાકોનો સરવાળો, એટલે કે 10 વત્તા 7 વત્તા 13 વત્તા 20 વત્તા 15 ભાગ્યા કેટલા? 5 વ્યક્તિઓ હતા, તો 1, 2, 3, 4 અને 5 વ્યક્તિ છે, તો છેદમાં લખવાના 5. ઉપરની બધી સંખ્યાનો સરવાળો કરીશું તો તે થઈ જશે 65, અને 65 ભાગ્યા 5 એટલે કે 13 પંચા 65, માટે તેનો મધ્યક આપણને 13 કલાક છે તેમ કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે મધ્યકવાળો એક દાખલો આપણે પૂર્ણ કર્યો. આગળ જોઈએ. મધ્યકની અંદર ક્યારેક આપણને આવી રીતે કોષ્ટક સ્વરૂપમાં મધ્યક શોધવાનું કહ્યું હોય, તો જો અહીંયા આગળ વિદ્યાર્થીએ મેળવેલા ગુણ છે 10 ગુણ, 20 ગુણ, 36, 40, 50, 56, 60, 70, 72, 80, 88, 92, 95. 10 ગુણ મેળવ્યા હોય તેવો 1 વિદ્યાર્થી, 20 ગુણ મેળવ્યા હોય તેવો 1, 36 ગુણ મેળવ્યા એવા 3, 40 ગુણ મેળવ્યા હોય તેવા 4, 50 ગુણ મેળવ્યા હોય તેવા 3, 56 ગુણવાળા 2, 60 ગુણવાળા 4, 70 ગુણવાળા 4. એ પ્રકારે તેમની આવૃત્તિઓ આપેલી છે. આપણે તેનો મધ્યક શોધવો છે. તો મેં તમને હમણાં કીધું હતું કે આ પ્રમાણે કોષ્ટક બનાવવું પડે, જેમાં આપણે નવું ખાનું બનાવીશું FIXI. FIXIનો મતલબ કે આ બંનેનો ગુણાકાર, એટલે 10 ગુણ્યા 1 10 10 20 ગુણ્યા 1 એટલે 20, 36 ગુણ્યા 3 એટલે 108, 40 ગુણ્યા 4 એટલે 160, 50 ગુણ્યા 3 એટલે 150, 56 ગુણ્યા 2 એટલે 112, 60 ગુણ્યા 4 એટલે 240, 70 ગુણ્યા 4 એટલે 280, 72 ગુણ્યા 1 એટલે 72, 80 ગુણ્યા 1 એટલે 80, 88 ગુણ્યા 2 એટલે 176, 92 ગુણ્યા 3 એટલે 276, અને 95 ગુણ્યા 1 એટલે 95. આ બધી સંખ્યાનો સરવાળો કરવાનો. હવે તો આ બધી સંખ્યાનો સરવાળો કરીશું તો 8 ને 2 10 ને 2 12 ને 6 18 ને 6 24 ને 5 29 નો 9 વધી પડી 2, 2 ને 1 3 ને 2 5 ને 6 11 ને 5 16 ને 1 17 ને 4 21 ને 8 29 ને 7 34 ને 44 ને 8 41 ને 7 51 ને 7 58 ને 9 67 નો 7 વધી પડી 6, 6 7 8 9 10 ને 2 12 ને 2 14 ને 3 17, 1779 એ તેમનો સરવાળો મળ્યો. તમારે સરવાળો આટલી ઝડપથી કરવો જરૂરી નથી, સાચો કરવો જરૂરી છે. ઓકે.
तो ये वस्तु खास ध्यान राखवानी। तो ये सरवाळो केटलो मळ्यो आपणने 1779। आवृत्तिओनो सरवाळो करिए तो 1 ને 1 2 ને 3 5 ને 4 9 ને 3 12 ને 3 14 ને 4 18 ને 4 22 23 24 26 31 એટલે સિગ્મા એફ આઈ મળી ગયા 30। તો સિગ્મા એફ આઈ એક્સ આઈ છેદમાં સિગ્મા એફ આઈ, સિગ્મા એફ આઈ એક્સ આઈ એટલે આ જે સરવાળો મળ્યો હતો તે 1779 અને સિગ્મા એફ આઈ એટલે કે 30, બંને કિંમતો મૂકી દીધી તો 1779 ભાગ્યા 30। હવે 30 વડે ભાગાકાર કરવાનો થયો એનો મતલબ કે આપણે પહેલાં 3 વડે જ ભાગાકાર કરીશું। કોના વડે ભાગાકાર કરીશું? 3 વડે। તો 1779નો 3 વડે ભાગાકાર કરીએ તો 3 5 15, 2 વધ્યા 27, 3 9 27 અને 9 નીચે લાવીશું તો 3 3 9 એટલે કે 593। તો નીચે હજી 10 હતા એટલે કે 593/10 એટલે 59.3 એ આપણને તેનો મધ્યક મળ્યો કહેવાય। ઓકે, તો આવી રીતે આપણે વર્ગીકૃત અવર્ગીકૃત માહિતીની આવી માહિતીનો મધ્યક પણ હવે આપણને શોધતા ફાવશે। ત્યારબાદનો દાખલો જોઈએ કે એક વર્ગના 9 વિદ્યાર્થીની ઊંચાઈ સેન્ટીમીટરમાં આ પ્રમાણે છે તો માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે। મધ્યસ્થને એમ વડે દર્શાવાય। ઘણા બધા વિદ્યાર્થીઓને હજી 10મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ ભણે છે ને તેમને પણ મધ્યક મધ્યસ્થના સંકેતમાં ભૂલ પડે છે અને એના કારણે એ લોકો સૂત્ર ખોટું લઈ લે છે। મધ્યસ્થ એટલે એમ અને મધ્યક એટલે એક્સ બાર, એક્સ બાર એટલે શું કહેવાશે? મધ્યક। મધ્યક એટલે સરાસરી, એટલે સરવાળો કરીને ભાગાકારવાળું આવે। જ્યારે મધ્યસ્થ હોય ત્યારે સૌથી પહેલું કામ આપણે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડે। તો અહીંયા આગળ જે સંખ્યાઓ છે તેને અહીંયા ચડતા ક્રમમાં ગોઠવીશું તો 144, 145, 147, 147, 148, 149, 150, 155, 152, 155, 160। કોઈપણ રકમની માહિતીને ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ ગણી લેવાનું કે અહીંયા રકમમાં કેટલી સંખ્યાઓ હતી, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 સંખ્યા હતી। ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ કેટલી સંખ્યાઓ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9। એનો મતલબ કે આપણે રકમમાંથી કોઈ પણ સંખ્યા અહીંયા ભૂલી ગયા નથી, કારણ કે અહીંયાથી ચડતા ક્રમમાં ગોઠવતી વખતે જો કોઈ એક સંખ્યા પણ ભૂલી જવાશે તો સૂત્ર બદલાઈ જશે અને સૂત્ર બદલાઈ જાય તો જવાબ બદલાઈ જાય। માટે આ રીતે એક વખત ચકાસી લેવાનું કે જેટલી કિંમતો આપી હતી તે બધી કિંમતો ક્રમમાં ગોઠવાયેલી છે કે નહીં। ઓકે, તે ખાસ ધ્યાન રાખવાનું। તો હવે n બરાબર કેટલાય કેટલી સંખ્યાઓ છે? 9, અને 9 પોતે કેવી સંખ્યા છે? અયુગ્મ, એટલે કે એકી સંખ્યા છે। તો પછી મધ્યસ્થનું સૂત્ર n+1/2 અવલોકન, જેમાં એનના સ્થાને આપણે 9 મૂકીશું તો 9 + 1 એટલે 10, એટલે કે 10/2 એટલે કે 5મું અવલોકન। તો જે અવલોકનો આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા હતા તેમાં 5મું અવલોકન કયું છે? તો જો 1, 2, 3, 4 અને 5મું અવલોકન છે 149। માટે આપેલી માહિતીનો મધ્યસ્થ 149 છે તેમ કહેવાય। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતે તમને મધ્યસ્થ શોધતા પણ ફાવે। પણ આ તો આપણે એવી રકમ જોઈ કે જેમાં અવલોકનોની સંખ્યા એકી હતી, તો તમને પ્રશ્ન થાય કે બેકી સંખ્યા હોય, જેમ કે 10 અવલોકનો કે 12 અવલોકનો કે 16 અવલોકનો કે 20 અવલોકનો હોય, ત્યારે કેવી રીતે ગણતરી કરવી? તો હવે આપણે એવો પણ દાખલો જોઈએ। તો આગળ નવા દાખલા તરફ જઈએ। હવે કબડ્ડીની એક ટીમ દ્વારા મેચની શૃંખલામાં મેળવેલા અંક આપેલા છે, ઓકે, 17, 2, 7, 27, 15, 5, 14, 8, 10, 24, 48, 10, 8, 7, 18, 28। તો આ બધી કિંમતોનો આપણે શું શોધવાનો છે? મધ્યસ્થ શોધવો છે। તો હમણાં સમજાવ્યું તે પ્રમાણે સૌથી પહેલું કામ શું છે આપણું? અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના। તો સૌથી પહેલાં નાની સંખ્યા આવશે 2, પછી 5, 7, 7। જુઓ, એક વસ્તુ શીખીશું કે અહીંયા 7 છે, બીજી વખત પણ 7 આવે છે, તો એ બંને સંખ્યા દર્શાવવી પડે। એકની એક સંખ્યા 2 વાર 3 વાર જેટલી પણ વાર આવે તેટલી વખત તે જ સાથે લખવી પડે। તો 2, 5, 7, 7, 8, 8, 10, 10, 14, 15, 17, 18, 24, 27, 28, 48 આ રીતે આપણે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દીધા। તો
અવલોકનો કુલ છે કેટલા? તો અહીંયા આગળ આપણે ગણતરી કરીશું તો 16 અંકો હશે, અહીંયા પણ ગણતરી કરીશું તો કેટલા અંકો હશે? 16 અંકો હશે. માટે એન બરાબર કેટલા છે? 16. અને 16 એ કેવી સંખ્યા છે? યુગ્મ. તો મધ્યસ્થ માટે પેલું મોટું સૂત્ર હતું ને, એન ઓપોન ટુ મો અવલોકન વત્તા એન ઓપોન ટુ પ્લસ વન મો અવલોકન ભાગ્યા બે. તો હવે એની જગ્યાએ 16 મૂકીશું તો 16 છેદમાં 2 મો અવલોકન વત્તા 16 છેદમાં 2 પ્લસ 1 મો અવલોકન ભાગ્યા 2. તો 16 છેદમાં 2 એટલે 8મું અવલોકન, અને 16 છેદમાં 2 એટલે કે 8 વત્તા 1 એટલે કે 9મું અવલોકન ભાગ્યા 2. તો જોઈએ 8મું અવલોકન, તો કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું. 8મું અવલોકન કયું મળ્યું? 10. અને 9મું અવલોકન કયું છે? 14. તો કે 10 વત્તા 14 ભાગ્યા 2 એટલે 24 ભાગ્યા 2. તો તે માહિતીનો મધ્યસ્થ આપણને 12 મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આની સાથે હવે જો અવલોકનોની સંખ્યા યુગ્મ હોય તો તેનો પણ મધ્યસ્થ શોધતા હવે તમને ફાવશે. આગળ વધીએ. 20 વિદ્યાર્થીઓએ 10માંથી મેળવેલા ગુણ આપેલા છે તો તેનો આપણે બહુલક શોધવાનો છે. તો એ અવલોકનોને પણ પહેલાં આપણે ક્રમમાં ગોઠવી દીધા અને તેનો બહુલક શોધવો છે. તો સૌથી વધારે વખત આપણને કઈ સંખ્યા દેખાય છે? તો જુઓ, 2 એક વખત, 3 બે વખત, 4 3 વખત, 5 2 વખત, 6 3 વખત, 7 પણ 3 વખત, પરંતુ 9 4 વખત અને 2 10 10 2 વખત. તો સૌથી વધારે વખત કઈ સંખ્યા પુનરાવર્તિત થઈ છે? 9. કેટલી વખત? 4 વખત. તો જુઓ, સૌથી અહીં 9 સૌથી વધુ એટલે કે 4 વખત આવે છે, માટે આપેલી માહિતીનો બહુલક ઝેડ બરાબર 9 છે તેમ કહેવાય. તો બહુલક શોધવાની અંદર બીજી કોઈ જ મહેનત કરવાની નહીં, માત્ર જોઈ લેવાનું સૌથી વધારે વખત જે સંખ્યા આવતી હોય તે લખી નાખવાનું કે ઝેડ બરાબર 9 એટલે કે બહુલક 9 છે તેમ કહેવાય. પછીનું ઉદાહરણ જોઈએ. તો કે એક કારખાનામાં એક એકમમાં એક સુપરવાઇઝર અને 4 મજૂરો એમ 5 વ્યક્તિ કામ કરે છે. મજૂરનો માસિક પગાર 5000 છે, જ્યારે સુપરવાઇઝરનો પગાર 15000 છે. તો કારખાનાના એકમ આ એકમના પગારનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય વસ્તુ શોધવાની છે. એકચ્યુઅલી અહીંયા આગળ અવલોકનો આપણે જાતે લખવા પડશે. તો 4 મજૂરોનો પગાર 5000 છે, તો 1, 2, 3, અને 4 વખત 5000 લખ્યા, અને સુપરવાઇઝરનો પગાર 15000 લખ્યો. હવે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ અપોન સિગ્મા એફ આઈ એટલે કે આ બધાનો સરવાળો ભાગ્યા વ્યક્તિઓની સંખ્યા. તો 5000 વત્તા 5000 વત્તા 5000 વત્તા 5000 વત્તા 15000, અને 4 મજૂરો પ્લસ 1 સુપરવાઇઝર એટલે કુલ વ્યક્તિ 5, એટલે નીચે આપણે લખી દીધા 5. તેમનો સરવાળો કરીશું તો 35000 અને 35000 ભાગ્યા 5 એટલે કે 7000. તો તેમના પગારનો મધ્યક આપણને 7000 મળે છે તેમ કહેવાય. હવે કહે છે કે અવલોકનોને મધ્યસ્થ શોધવો છે. તો પહેલાં એને ચડતા ક્રમમાં ગોઠવ્યા. અવલોકનોની સંખ્યા કેટલી હતી? તો કે 5, જે અયુગ્મ છે. તો તેનું સૂત્ર મધ્યસ્થ બરાબર એન પ્લસ 1 અપોન 2 મો અવલોકન એટલે કે 5 વત્તા 1 છેદમાં 2 મો એટલે કે 6 છેદમાં 2 મો અવલોકન એટલે કે ત્રીજું અવલોકન. તો પહેલું, બીજું અને ત્રીજું અવલોકન કયું મળ્યું આપણને? 5000. માટે મધ્યસ્થ આપણને 5000 મળે છે તેમ કહેવાય. હવે શોધો છે બહુલક. તો અવલોકનોમાં જોશો તો 4 વખત કયો મૂલ્ય આવે છે? 5000. માટે તેનો બહુલક 5000 છે તેમ કહેવાય. તો આ રીતે આપણો તે દાખલો પણ પૂરો થયો કે જેમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય આપેલા હોય. ઓકે, આગળ વધીએ. સ્વાધ્યાય 14.4માં પહેલો, બીજો અને ત્રીજો દાખલો હવે તમે જાતે ગણી શકશો, જે મધ્યક, મધ્યસ્થ અને બહુલક પર આધારિત છે, એટલે તમારે જાતે ગણવાના છે 14.4ની અંદર. હવે ત્રીજો દાખલો જે છે તેની ગણતરી ખૂબ જ સરસ છે, તો તે આપણે સમજીએ. તેમાં આપણને એવું કહ્યું છે કે નીચેના અવલોકનો ઓલરેડી ચડતા ક્રમમાં ગોઠવેલા જ છે. એનો મધ્યસ્થ 63 હોય તો એક્સનું મૂલ્ય શોધવાનું છે. તો જુઓ, અવલોકનો છે 29, 32, 48, 50, એક્સ, એક્સ પ્લસ 2, 72, 78, 84 અને 95. એનો આપણે મધ્યસ્થ 63 આપ્યો છે, તો એક્સનું મૂલ્ય શોધવું છે. ચલો પહેલાં અવલોકનોની સંખ્યા કેટલી છે તે જોઈએ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 અવલોકનો છે, એટલે એન બરાબર 10, જે કેવી સંખ્યા છે? યુગ્મ, એટલે કે બેકી સંખ્યા. અને બેકી સંખ્યા હોય
तो पेलू मोटू सूत्र लेव पड़े कि मध्यस्थ बराबर एन अपॉन टू मू अवलोकन प्लस एन अपॉन टू प्लस वन मू अवलोकन भाग्या बे, तो दस छेद में बे वत्ता दस छेद में बे प्लस एक एट पांचमू वत्ता छठू अवलोकन भाग्या बे। तो रकम में जुशू तो पांचमू अवलोकन एक्स और छठू अवलोकन एक्स प्लस टू, तो अँ आगे एक्स प्लस एक्स प्लस टू छेद में बे बराबर त्रेसठ मध्यस्थ की किमत आपेली थी बे सामे गुणा करवा, तो त्रेसठ गुणिया बे एट्ले एक सौ छवीस अने अँ सरवाळो करीशू तो एक्स वत्ता एक्स एट टू एक्स वत्ता बे, पहला बे ने सामे माइनस करीशू तो एक सौ छवीस माइनस बे एट्ले एक सौ ने चौबीस सेना बराबर टू एक्स बराबर, तो एक्स बराबर एक सौ चौबीस भाग्या बे, तो एक्स बराबर पांसठ सिक्सटी टू बासठ। ओके आ रीते अपने एक्सनु मूल्य शोधी सकी। आगळ वधीए हवेना दाखला में अपन ने साइठ कर्मचारी पगार आप्यो छे, पगार नो मध्यक्ष शोधवानो छे, तो पगार छे त्रण हज़ार चार हज़ार पांच हज़ार छ हज़ार सात हज़ार आठ हज़ार नौ हज़ार ने दस हज़ार। त्रण हज़ार पगारों एवं सोल कर्मचारी, चार हज़ार वाला बार, पांच हज़ार वाला दस, पची आठ छ, ए प्रमाणे संख्या आपेली छे, तो ये आवृत्ति कहेवाय। आ आवृत्तिओ नो सरवाळो करीशू तो छ ने बे आठ ने छ चौद ने छ वीस ने चार चौबीस ने चार अठयावीस, सॉरी फरीथी छ ने बे आठ ने आठ सोल ने छ बावीस ने चार छवीस, छवीस ने त्रण ओगणत्रीस ने एकत्रीस ने शून्य वधी पड़ी त्रण, त्रण ने त्रण छ एटले एन सिग्मा एफ आई बराबर आपने मिली गया साठ। हवे आपणे शोधवानुं छे एफ आई एक्स आई, तो त्रण हज़ार गुणिया सोल एटले अड़तालीस हज़ार, चार हज़ार गुणिया बार एटले पण अड़तालीस हज़ार, पांच हज़ार गुणिया दस एटले पचास हज़ार, छ हज़ार गुणिया आठ एटले अड़तालीस हज़ार, सात हज़ार गुणिया छ एटले बेतालीस हज़ार, आठ हज़ार गुणिया चार एट बत्रीस हज़ार, नौ हज़ार गुणिया त्रण एट सत्यावीस हज़ार, ने दस हज़ार गुणिया एक एट दस हज़ार। आ बधा सरवाळो करीशू तो त्रण लाख पांच हज़ार। तो सूत्र है एक्स बार बराबर सीग्मा एफ आई एक्स आई अपन सीग्मा एफ आई, सीग्मा एफ आई एक्स आई एट्ले त्रण लाख पांच हज़ार छेद में साठ, जीरो जीरो कैंसल। हवे त्रण तीस हज़ार पांच सौ भाग्या छ एनो भागाकार करीने पॉइंट में जवाब लावी देवानो। तीस हज़ार पांच सौ भाग्या छ, पहला बे आंकड़ा लईशू तो छ पंजा तीस शून्य, ऊपर थी हवे आपणे से नीचे पांच, ऊपर थी संख्या नीचे लेवा छता पण ते संख्या आ बहार नी संख्या करता नानी छे, तो भाग न चाल्या नी शून्य, ऊपर थी लईशू जीरो एटले आवशे पचास, छ वडे हजी छ इठा अड़तालीस, बे शेष वधी तो आवशे वीस, छ तरी अठार, हजू पण बे शेष वधशे वधारानी जीरो लईशू तो अहीं आवशे पॉइंट, तो छ तरी छ तरी अठार, बे वधशे वीस, फरीथी छ तरी अठार, एवी रीते वधतो ज जशे माटे तेनो भागाकार पांच हज़ार त्यासी पॉइंट तेत्रीस छे तेम कहेवाय, माटे आ तेनो मध्यक थई जशे। ओके ત્યારબાદ ચૌદ પોઈન્ટ ચારનો છેલ્લો દાખલો, કેવા ઉદાહરણ આપવાના છે કે જેમાં મધ્યક જ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ હોય, એટલે કે એવી માહિતી આપણે દર્શાવવાની છે કે જેનો મધ્યક જ શોધીએ તો જ આપણને પરફેક્ટ જવાબ મળ્યો કહેવાય, કે તે માહિતી માટે મધ્યક શોધવો જ યોગ્ય ગણાશે। તો અહીંયા આગળ એક પરિવારના વ્યક્તિઓ છે, વ્યક્તિઓની ઊંચાઈ આપેલી છે, તે ઊંચાઈના મૂલ્યો આપણે જોઈશું તો 155.9, 163.8, 170.6, 152.8, 162.3, 166.5, 160.2, તો આ બધા મૂલ્યો એકબીજાની ખૂબ જ નજીક નજીકના મૂલ્યો છે, તો આવા મૂલ્યો માટે તેનો મધ્યક જ શોધવો યોગ્ય ગણાય। ઓકે તો આ એનું ઉદાહરણ થયું કહેવાય। એવી જ રીતે મધ્યક નહીં પરંતુ મધ્યસ્થ એ યોગ્ય માપ હોય ને એવું ઉદાહરણ આપવાનું છે। તો અહીંયા આગળ 13 વિદ્યાર્થીઓએ એકમ કસોટીમાં મેળવેલા ગુણ છે, તો ગુણના મૂલ્યો જોઈશું 48, 59, 46, 52, 54, 46, 97, 42, 49, 58, 60, 99, 96। તો આમાં સંખ્યાઓ વચ્ચે ખૂબ જ
अंतर है, जेम के सौथी नाना मनानी संख्या 42 अने मोटा मोटी संख्या 99, एटले संख्याओ एक बीजीनी खूब ज दूर आवेली संख्याओ है, तो तेवी माहिती माटे तेमनो मध्यस्थ शोधवो एज एक योग्य माप गणाशे, माटे आवी माहिती माटे आपणे मध्यस्थ शोधवो पड़े। ओके विद्यार्थी मित्रों, तो आनी साथे आपणो धोरण 9 प्रकरण नंबर 14 पूर्ण थयुं अने आपणो अहीं आगळ सिलेबस पण पूर्ण थाय छे। ओके, तो आ प्रकरणना बाकीना दाखलाओनो अभ्यास तमे योग्य रीते करजो। वधु आपणे आवती वखते नवा धोरण साथे, ધોરણ 10 ના પ્રકરણ સાથે મળીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ।